નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની તારીખ દસથી લઈને સત્તર જૂન સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું તેમજ ગુજરાતમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાબતની પણ ખૂબ જ મોટી વાત કરી છે તો તે બાબતે પણ જાણીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરીને શેર કરવાનું પૂરશો નહીં તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહી કરતાં જણાવે છે કે છેલ્લા દસ દિવસથી સ્થગિત થયેલી અરબી સમુદ્રની પાંખ આગળ વધી છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચોમાસાની પાંખ આગામી પાંચેક દિવસ આગળ વધવા માટે વાતાવરણ અનુકૂળ છે જેથી તમિલનાડુ કર્ણાટક અને સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે જ્યારે મહારાષ્ટ્ર અને આંધ્રના વધુ ભાગોમાં પણ નૈઋત્યનું ચોમાસું આગળ વધશે જ્યારે ગત એકત્રીસ મેના રોજથી અરબી સમુદ્રવાળી પાંખ સ્થગિત થઈ ગઈ હતી અને જે ગોવાના બોર્ડરે હતી અને આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પાંખ આગળ વધી છે અને મધ્ય અરબી સમુદ્રના વધુ થોડા ભાગો સમગ્ર ગોવા દક્ષિણ કોંકણ અને કર્ણાટકના થોડા ભાગોમાં ચોમાસું આગળ વધ્યું છે અને ચોમાસુ રેખા એકસો દસ કિલોમીટર ઉત્તર તરફ આગળ વધી ગઈ છે તો વેધર શ્રી અશોકભાઈ પટેલ તારીખ 10 થી સત્તર જૂન સુધીની આગાહી કરતા જણાવે છે કે આવતા ચારેક દિવસ દરમિયાન હજી પણ ચોમાસાની અરબી અને બંગાળવાળી પાંખ આગળ વધે તેવા સંજોગો છે તો દક્ષિણ મહારાષ્ટ્ર કર્ણાટક અને તમિલનાડુના થોડા ભાગોમાં આંધ્ર તેમજ મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં અને ઉત્તર પશ્ચિમમાં ચોમાસું આગળ વધશે તો સૌરાષ્ટ્ર અને કચ્છ બાબતે વાત કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતને લાગે વળગે છે તે પ્રમાણે પવનનું જોર યથાવત રહેશે અને વીસથી પાંત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને છેલ્લા બે ત્રણ દિવસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ જોવા મળી રહ્યો છે તે મુજબ જ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે મતલબ આગામી દિવસોમાં પણ પ્રિ મોન્સૂન એક્ટિવિટીના વરસાદનો જોર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં જોવા મળશે તો ખૂબ જ મોટા ખેડૂતો માટે સમાચાર આનંદના સમાચાર કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હજી પણ ચાલુ જ રહેવાની છે અને આને કારણે ખેડૂતોને પણ ઘણા ખરા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદના જે છૂટાછવાયા વિસ્તારોમાં સમાચાર મળ્યા છે તે પ્રકારના સમાચાર પણ આગળ દિવસોમાં મળશે